તો આ તરફ પ્રદીપસિંહ જાડેજા દ્વારા પણ મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરવામાં આવી છે. સીધા જઈશું ત્યાં. આજે ઉત્તરાયણનો તહેવાર છે, લોકોમાં અનેરી જ ખુશી જોવા મળી રહી છે. અને હું આવી ગઈ છું અમદાવાદના વસ્ત્રાલ સાઈડ. જે રીતે આજે વસ્ત્રાલમાં આજે ગૃહમંત્રી પ્રદીપસિંહ પણ અમારી સાથે જોડાયા છે અને તે ઉત્તરાયણનો માહોલ જે જામ્યો છે આપ જોઈ શકો છો કે પ્રદીપસિંહ દ્વારા જે પતંગ ઉડાડવામાં આવી રહી છે તેમની સાથે જ વાત કરીએ. સર, આજે ઉત્તરાયણનો તહેવાર અને તમે જે જાહેર જનતા વચ્ચે તમે આવીને ઉત્તરાયણનો તહેવાર મનાવી રહ્યા છો તેના માટે આપનું શું કહેવું છે? હું વર્ષોથી ઉત્તરાયણનો પ્રસંગ એ મારા મત વિસ્તારની મારા ત્યાંના લોકો અને મારા કાર્યકર્તાઓની સાથે ઉજવું છું, જેના ભાગ સ્વરૂપે આજે અમારા વટવા વિધાનસભાના વસ્ત્રાલ વોર્ડની અંદર અત્યારે આ બધા સામૂહિક રીતે આ ઉત્સવનો અમે આનંદ માણીએ છીએ. અને આ એક એવો દિવસ છે કે દરેક લોકો પોતાના ઘરે હોય, પોતાના ધાબે હોય, બધાને મળી શકાય અને લોકોનો સંપર્ક પણ થઈ શકે. જે રીતે કહી શકાય કે આ જાહેર જનતા વચ્ચે તમે આવ્યા છો, પતંગનો જે તમે માહોલ જોઈ રહ્યા છો, તમે પણ પતંગ ઉડાવીને અત્યારે તમે પતંગને જે કાપી હતી તેને લઈને, તો ખાસ તમે લોકો જે યુવા લોકો છો તે લોકોને શું મેસેજ આપવા માંગશો આ ઉત્તરાયણને લઈને? પતંગનો તહેવાર બધા જ પરિવારોએ સંપીને કોઈ પણ જાતનો અકસ્માત ન થાય એ રીતે ઉજવવો જોઈએ. રાજ્ય સરકાર પણ કરુણા અભિયાન ચલાવે છે, તો આ કરુણા અભિયાનના ભાગ સ્વરૂપે કોઈ પણ પશુ પંખીને પણ અસર ન થાય, ચાઇનીઝ પ્રકારની દોરી ન વાપરવી જોઈએ અને ઉત્સવનો આનંદ લેવો જોઈએ. બિલકુલ, આ પ્રદીપસિંહ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે જે રીતે કરુણા અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે, પક્ષીઓને પણ બચાવવાની જે વાત કરવામાં આવી છે. તો આ સાથે જ રવિ જોશી સાથે ભૂમિ પટેલ, મંતવ્ય ન્યૂઝ.